नवसारी में भाजप संगठन ने अन्य दाताओं सहयोग थी उभा थयेला कोविड केर की मुलाकात राज्य आरोग्य मंत्री कुमार कानाणी आया था जेमा तेमणे कोरोना की सारवार करता दर्दियों हाल चाल पूछा था। नवसारी शहर में कोरोना थी पीड़ाता दर्दियों ने निःशुल्क सारवार मळे ते माटे भाजप संगठन अने अन्य दाताओ द्वारा कोविड केर नी शरूआत करवामां आवी छे त्यारे राज्यना आरोग्य मंत्री कुमार कानाणी नवसारी नी मुलाकात आवता कोविड केर नी मुलाकात पण लीधी हती त्यारे तेमणे पीपी किट पहेरीने कोरोना नी सारवार करता दर्दीओने हूफ आपी हती अने केवी सारवार थाय छे तेनी पूछपरछ पण करी हती। त्यारे जिल्लामां ऑक्सिजन अने रेमडेसिविर नी इंजेक्शन नी अछत बाबते प्रश्न पूछता તેમણે ખુલાસો કર્યો હતો કે રાજ્યમાં શોર્ટેજ જરૂર છે પણ એટલી પણ નથી કે કોઈ દર્દીને ઇન્જેક્શન ન મળે। ના, ઇન્જેક્શન શોર્ટેજ જરૂર છે પણ એટલી બધી શોર્ટેજ નથી કે કોઈને મળતા ન હોય। સરકાર તરફથી તમામ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે। આપણે જાણીએ છીએ કે ઇન્જેક્શનનું ઉત્પાદન એ લિમિટ હોય છે અને ઓચિંતાની એની માગ વધે, ઓચિંતાના દર્દીઓ વધી જાય। આ બીજી કહેર એવી છે કે કોરોનાના દર્દીને સડનલી ઓક્સિજનની જરૂરિયાત ઊભી થતી હોય છે અને ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થાય છે, એટલે 100% જરૂર થોડીક શોર્ટેજ છે પણ એની અંદર પણ સરકાર દરેક દર્દીને સંપૂર્ણપણે સારી રીતે સારવાર મળે, ઇન્જેક્શન મળે, વેન્ટિલેટર મળે, બેડ મળે, ઓક્સિજન મળે એના તમામ પ્રકારના પ્રયાસો સરકાર કરી રહી છે। મંત્રીશ્રીને સાથે જ સિવિલમાં બે દિવસ પહેલા સારવાર કરાવતી મહિલાને પીવાનું પાણી ન મળતા મુશ્કેલી ઊભી થઈ હતી, જેને લઈને બે દિવસ બાદ ઓક્સિજન લેવલ ઘટતા યુવતીનું અવસાન થયું હતું, જેથી યુવતીના ભાઈએ સિવિલ તંત્રના અમાનવીય વર્તનને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં આરોગ્ય મંત્રીને પ્રશ્ન પૂછતા તેઓ ગુચવાયા હતા અને વિવિધ રાજકીય પક્ષો આવા આક્ષેપો કરતા હોય છે અને સમગ્ર વાત કોંગ્રેસ અને આપ પાર્ટી સુધી લઈ ગયા હતા, જે હાસ્યાસ્પદ કહી શકાય કારણ કે જ્યારે કોઈ દર્દીના સગાઓ સગવડતાને લઈને આક્ષેપ કરતા હોય છે ત્યારે તેઓ કોઈ પાર્ટીના કાર્યકર્તા હોતા નથી। ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોઈ આક્ષેપબાજીમાં પડવા માંગતો નથી, કારણ કે આક્ષેપબાજી કરવાનો આ સમય નથી। સમય કોરોના સામે લડવાનો છે, સેવા કરવાનો છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોની વચ્ચે જઈને સેવા કરી હશે। આક્ષેપ કરનારા લોકો એ રાજકીય પાર્ટીના કોઈ પણ હોય, એ કોંગ્રેસના હોય કે આપના હોય, હું એમને પૂછવા માગું છું કે અહીંયા તમે આક્ષેપ કરો છો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકારની સામે, દિલ્હીમાં શું પરિસ્થિતિ છે, રાજસ્થાનમાં શું પરિસ્થિતિ છે, મહારાષ્ટ્રમાં શું પરિસ્થિતિ છે, કોની સરકાર છે? અમે કોઈ સરકાર ઉપર આક્ષેપ કરવા નથી માગતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર ઉપર બે બુનિયાદ આક્ષેપો કરીને અત્યારે વાતાવરણ ઢોળવાનો જો પ્રયાસ થતો હોય તો એની જ્યાં સરકારો ચાલે છે ત્યાં પણ વિચારો કરી શું પરિસ્થિતિ છે। આ જંગ કોરોના સામે લડવાનો છે અને ભારતીય જનતા પાર્ટી એની સામે લડી રહી છે। કોવિડ કેરની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રીએ ભાજપ સંગઠનની વાહ વાહ કરીને જિલ્લા ભાજપના આગેવાનો અને શુભેચ્છા આપી રવાના થયા હતા, ત્યારે જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન ઓક્સિજનની અછતને લઈને જવાબ આપવાનું ટાળ્યું હતું। NDC ન્યૂઝ નવસારી।